તમે અવારનવાર અનેક વસ્તુ બનતી જોઈએ છે, પરંતુ આજે એક એવી અનોખી વસ્તુઓ બનતા આપણે જોઈશું કે કેવી રીતે આ અંકલ એક બટેકામાંથી વેફર એક મિનિટમાં જ બનાવી તમને આપી દે. જી હા, બિલકુલ. વેફર બનાવતા તો તમે ઘણી પ્રકારને જોઈ છે, ઘણા પ્રકારની વેફરો જોઈએ છે, બટેકાની હોય, કેળાની હોય, તમે જોઈ શકો કે આ અંકલ કેવી રીતે એક બટેકાને એક મશીન મારફતે તાત્કાલિક તમને બનાવીને આપી દે. જોઈ શકો છો એક મશીન દ્વારા તે એક બટેકા ની અંદર આવી રીતે તેનું સ્ટાર્ટઅપ કરી અલગ ડિઝાઇન બનાવી, કેમ કે તેને તળવામાં સરળતા રહે તેલમાં, એટલા માટે હવે આના ઉપર આપણે મસાલાથી ભરપૂર જે વેફર આપણે પેકેટમાં ખાતા હોય તેવા જ સ્વાદમાં, તેનાથી પણ મસ્ત સ્વાદમાં જોવો તમે કેવી રીતે એના ઉપર એકદમ ટેસ્ટી બનાવવામાં જઈએ. લોકોની લાઈન લાગતી વેફર ખાવા માટે. એક વખત વેફર તમે લાઈવ ખાધી એટલે તમને એમ થાય કે નાના અથવા પેકેટ કરતા પણ મસ્ત વેફર બનાવવામાં આવે. એકદમ ભરપૂર મસાલા ભરપૂર થઈ ગયો, એકદમ તપાસ કરી રહ્યા છે કે વેફર કમ્પ્લીટ થઈ કે નહીં. થોડી જ વારમાં હમણાં વેફર કમ્પ્લીટ થઈ જશે. જે નોર્મલ આપણે ઘરે ઉકળતું તેલ હોય એના કરતાં ઘણા પ્રમાણમાં વધારે ઉકળતું તેલ અહીં રાખવું પડે, કેમ કે બટેકાને, લીલા બટેકાની તાત્કાલિક ઇમરજન્સીમાં વેફર બનાવવા માટે વધારેમાં વધારે ઉકળતું તેલ રાખવામાં આવે. જો લોકોની લાઈન એકદમ કમ્પ્લીટ તૈયાર. થોડીક વાર ગરમ તેલ હોય એટલે નીકળવા માટે રાખેલું, એકદમ કમ્પ્લીટ વેફર તૈયાર થઈને તમને એમ લાગે કે નહીં બોલો, પરંતુ નહીં, આ એક બટેકાની વારંવાર એટલે શબ્દ પ્રયોગ કરું છું, કેમ કે આપણે વેફર તો અલગ અલગ ઘણા પ્રકારની જોઈએ, પરંતુ એક બટેકામાંથી આવી મસાલેદાર, ચટાકેદાર મસાલેદાર અને જોતા જ તમને ઉત્સુકતા થાય એવી આ વેફર. જે પ્રકારને જોઈએ તે પ્રકારની વેફર મળે છે. જો એકદમ મસ્ત મસાલો